આજથી હેલ્મેટનો કાયદો સિટી વિસ્તારમાં બંધ થતાં ઘણા લોકોમાં ખુશીનો માહોલ અને કેટલાય લોકોમાં હેલ્મેટની સલામતી હતી તેવી રજૂઆતો, પરંતુ 80% લોકોમાં હેલ્મેટનો કાયદો સિટીમાં દૂર થવાથી ભારે ખુશી વ્યાપી ગઈ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આજે અમારા પ્રતિનિધિએ જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર જઈને લોકોના પ્રતિભાવો લીધા હતા અને તેમાં કેટલાય લોકો હેલ્મેટનો કાયદો શહેર વિસ્તારમાં બંધ થતાં 80% લોકોમાં ખુશી જોવા મળી હતી. બાઇક ચાલકો તો આ સરકારના નિર્ણયની પ્રશંસા કરતા જોવા મળતા હતા અને કેટલાય સિનિયર સિટીઝનોની રૂબરૂ મુલાકાત લેતા તેમને જણાવ્યું હતું કે નાના છોકરાની જેમ હેલ્મેટને સાચવવું પડતું હતું અને કોઈપણ લગ્ન પ્રસંગે કે જાહેર સમારંભમાં જવાનું થાય ત્યારે હેલ્મેટ ક્યાં મૂકવું તે મોટો પ્રશ્ન થતો હતો. તેમજ આ હેલ્મેટનો કાયદો સરકારે બહાર પાડ્યો તેમાં પોલીસવાળા અને બાઇક ચાલકો સાથે જીભાજોડી અને મારામારીના જે બનાવો બનતા હતા તે હવે અટકી જશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય કામો માટે લોકોને જે હેલ્મેટ રાખવું પડતું હતું તેમાંથી મુક્તિ મળતા આજે દહેગામ તાલુકા અને શહેરમાં 80% લોકોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. આમ સરકારે શહેર વિસ્તારમાં જે હેલ્મેટનો કાયદો રદ કર્યો તેને લોકોએ સારો આવકારો આપ્યો છે અને આજે દહેગામ શહેરના જાહેર માર્ગો ઉપર હેલ્મેટનો કાયદો બંધ થતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ સવાઈ ગયો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ. હેલ્મેટનો જે કાયદો છે એ તો બરાબર છે, હેલ્મેટ તો જરૂરી છે, પણ જે લોકલ સ્થાનિક જગ્યા હોય કે બહુ નજીકમાં રહેતા હોય, આજુબાજુ રહેતા હોય, એને કંઈક લેવા ગયા અને હેલ્મેટ ના હોય તો એ માટે જો આ કાયદો આ રદ કર્યો એ બાબત પણ સારી છે. ઘણી વખત હેલ્મેટ લઈ જઈએ ત્યારે શોપિંગને આગળ મૂકીએ તો હેલ્મેટ આપણું કોઈ બીજો સારી જતો હોય, દર વર્ષે મિડલ ક્લાસના માણસ હોઈએ, આપણા કંઈ હાઈફાઈ છીએ નહીં, તો એવા હેલ્મેટ 1,500 રૂપિયાનું ક્યાંથી દર વખત લાવીએ, અને એ માટે આ હેલ્મેટ મરજિયાત છે, એ બહુ સરસ કર્યું.